બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે મિત્રો મિત્રો અગાઉના વ્યાખ્યાનમાં આપણે સંગઠનનું ભાગીદારી સ્વરૂપ તેના લક્ષણો જોયા ભાગીદારોના વર્ગીકરણ વિશે પણ આપણે માહિતી મેળવી અને ભાગીદારી કરારનામા વિશે પણ માહિતી મેળવી હતી અને આખા જ એ વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો હતો મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે શું કરશું આજના વ્યાખ્યાનમાં આપણે ભાગીદારી સ્વરૂપના આ ટોપિકને કન્ટિન્યુ રાખશું પણ તેમાં ભાગીદારી સ્વરૂપના ફાયદાઓ તેના લાભ શું છે અને એની સાથે તેની મર્યાદાઓ શું છે એ વિશે વિગતે માહિતી મેળવશું અને સમગ્ર વિષયને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું તો સૌથી પહેલાં ભાગીદારી સ્વરૂપના એ ફાયદાઓ સંગઠનના ભાગીદારી સ્વરૂપના ફાયદાઓ મેરિટ્સ એન્ડ લિમિટ લિમિટેશન્સ તો પહેલાં સમજીએ પહેલાં લગભગ બધા જ દેશોમાં સંગઠનનું કંપની સ્વરૂપ લોકપ્રિય અને સફળ રહ્યું છે જ્યારે મોટા પ્રમાણમાં સાધનોની જરૂર હોય અને મોટા પાયા પર ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યાં આ સ્વરૂપ યોગ્ય છે વીસમી સદીમાં જોઈન્ટ સ્ટોક કંપનીની સંખ્યામાં નોંધપાત્ર વધારો જણાયો છે હવે આપણે સંગઠનના કંપની સ્વરૂપના ફાયદા અને મર્યાદાઓની પહેલાં ચર્ચા કરીએ આ પૂર્વ ભૂમિકા થઈ એના ફાયદાઓ વિશે આપણે માહિતી મેળવીએ પહેલું છે વિશાળ મૂડી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે વિશાળ મૂડી સંગઠનના કંપની સ્વરૂપમાં મોટી સંખ્યામાં શેર હોલ્ડરો હોઈ શકે છે તેથી વિશાળ પ્રમાણમાં મૂડી પ્રાપ્ત કરવાનું શક્ય બને છે જ્યારે નવી મૂડીની જરૂર પડે છે ત્યારે તે શેરો અને ડિબેન્ચર બહાર પાડી શકે છે આ કારણથી સંગઠનનું માત્ર કંપની સ્વરૂપ સૌથી યોગ્ય છે આ એક વાત થઈ બીજું મર્યાદિત જવાબદારી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો મર્યાદિત શેર હોલ્ડરોની જવાબદારી જો અન્ય ઉલ્લેખ ન થયો હોય તો તેમણે ધારણ કરેલ શેરની દાર્શનિક પૂર્તિ અથવા તેમણે કરેલ બાંહેધરી પૂરતી મર્યાદિત હોય છે કંપનીના બાકી દેવાની ચૂકવણી માટે તેમની અંગત મિલકત ટાંચમાં લઈ શકાતી નથી આમ સંગઠનનું આ એવી વ્યક્તિઓ માટે મોટું આકર્ષણ છે જેઓ જોખમ ઉઠાવવા તૈયાર નથી જે જોખમ વૈયક્તિક માલિકી અને ભાગીદારી વચ્ચે રહેલું છે સામાન્ય રીતે ત્રીજું અસ્તિત્વની સ્થિરતા કંપનીને કાયદેસરનું અલગ અસ્તિત્વ અને અખંડ વારસાહક હોય છે શેર હોલ્ડર ડિરેક્ટર અથવા ઓફિસરના ગાનપણ અથવા નાદારીની કોઈ અસર કંપની પર થતી નથી કંપનીનું સાતત્ય તેના સભ્યોના હિત માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ એ ઈચ્છનીય છે ચોથું મોટા પાયા પરની કરકસર એટલે શું મોટા પાયા પરની કરકસર એટલે કંપની મોટા પાયા પર કામ કરે છે આપણને બધાને ખ્યાલ છે કંપની બહુ વિશાળ ફલક પર કામ કરતી હોય છે તેથી તે મોટા પ્રમાણમાં ખરીદી કરે વેચાણ કરે ઉત્પાદન વગેરેનો લાભ લઈ શકે છે મોટા પાયા પર આ બધી જ પ્રક્રિયા થતી હોય છે મોટા પાયા પરની કામગીરી આ કર્કસરને પરિણામે કંપનીઓ ગ્રાહકને પોતાના ગ્રાહકોને સસ્તા દરે વસ્તુઓ પૂરી પાડી શકે છે રાઈટ વિસ્તરણની શક્યતા જાહેર મર્યાદિત કંપનીમાં શેર હોલ્ડરોની મહત્તમ સંખ્યા અંગે કોઈ મર્યાદા નથી તેથી ધંધાનું વિસ્તરણ નવા શેરો અથવા ડિવેન્ચરો બહાર પાડીને સરળતાથી થઈ શકે છે કંપનીઓ સામાન્ય રીતે તેમના નફાનો અમુક ભાગ અનામત તરીકે રાખે છે આપણે જોયું હશે અને સાંભળ્યું પણ હશે કંપની તેના નફાનો અમુક ભાગ એ અનામત તરીકે રાખે છે અને તેનો ઉપયોગ તે શેની માટે કરતું હોય છે સામાન્ય રીતે એ કંપનીના વિસ્તરણ માટે કે પ્લાન્ટ મશીનરી માટે એને જે રીતે અનુકૂળ આવે પણ અલ્ટિમેટલી એ કંપનીના વિસ્તરણ માટે કરતું હોય છે છઠ્ઠું છે લોકોનો વિશ્વાસ કંપનીઓ સરકારી અંકુશો અને નિયંત્રણોને આધીન છે તેના હિસાબોનું ચાર્ટર એકાઉન્ટ દ્વારા ઓડિટ કરવામાં આવે છે અને તેને પ્રકાશિત કરવા માટે પ્રકાશિત પણ કરવા પડે છે આથી કંપનીની કામગીરી બજારમાં લોકોને વિશ્વાસ પડે કંપનીની કામગીરીથી લોકોને બજારમાં વિશ્વાસ પડે છે સાતમો મુદ્દો છે ફાયદો શેરની ફેરબદલી જાહેર કંપનીમાં સાતમો મુદ્દો છે શેરની ફેરબદલી જાહેર મર્યાદિત કંપનીના શેરો ગમે ત્યારે શેર બજારમાં વેચી શકાય છે શેર હોલ્ડરો જ્યારે તેઓ ઈચ્છે ત્યારે તેમના શેર વેચી શકે છે અન્ય શેર હોલ્ડરોની સંમતિ મેળવવાની કોઈ જરૂર નથી આમ શેર હોલ્ડરો તેમના શેરોને કોઈ જાતની મુશ્કેલી વગર ગમે ત્યારે રોકડમાં ફેરવી શકે છે આ એક મહત્વનો મુદ્દો છે આઠમો મુદ્દો જોઈએ વ્યવસાયિક સંચાલન મિત્રો તમે જાણો છો કે કંપનીનું સંચાલન ડિરેક્ટરોના હાથમાં હોય છે તેઓને શેર હોલ્ડરો દ્વારા ચૂંટવામાં આવે છે સામાન્ય રીતે અનુભવી વ્યક્તિઓને ડિરેક્ટરો તરીકે ચૂંટવામાં આવે છે એ પણ આપણને ખ્યાલ છે મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે શેર બજારની પ્રવૃત્તિઓનું સંચાલન પગારદાર મેનેજરો દ્વારા થાય છે આ મેનેજરો તેમના પોતાના ક્ષેત્રોમાં નિષ્ણાત હોય છે જો કે આમાં એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ જોકે કંપનીની મોટા પાયા પરની કામગીરી અને નફો હોય છે તેથી સારા વ્યવસાયિક સંચાલકોને આકર્ષક પગારો ચૂકવીને આકર્ષવાનું એને સરળ હોય છે આમ સંગઠનનું કંપની સ્વરૂપ સંચાલક મંડળ પર અને

તબક્કાઓની પદ્ધતિ એટલે કે સ્લેબ સિસ્ટમનો એમાં કોઈ જોગવાઈ નથી પરિણામે કંપનીઓ સંગઠનના અન્ય સ્વરૂપોની તુલનામાં ઊંચી આવક પર નીચા દરે કરવેરા ચૂકવે છે જો કંપનીઓની સ્થાપના પછાત વિસ્તારમાં કરવામાં આવી હોય તો તેમને કેટલી કરવેરાની છૂટછાટ પણ મળે છે આ એક મહત્ત્વનો ફાયદો પણ અહીંયા મળે છે દસમો ફાયદો જોખમનો ફેલાવો જોખમનો ફેલાવો એટલે શું કંપનીનું સભ્યપદ ખૂબ જ વિશાળ હોવાથી ઘણા બધા એના એટલે કંપનીનું સભ્યપદ ખૂબ જ વિશાળ હોવાથી ધંધાનું જોખમ કંપનીના અનેક સભ્યો વચ્ચે વહેંચાઈ જાય છે નાના રોકાણકારો માટે આ એક મહત્વ મહત્વનો ફાયદો છે મિત્રો આમ આપણે નવ ફાયદાઓ જોયા નવ ફાયદાઓ સંગઠનના કંપની સ્વરૂપના ફાયદાઓ હવે આપણે તેની મર્યાદાઓ જોઈએ જેમ ફાયદાઓ છે એમ એની મર્યાદાઓ પણ છે થોડી મર્યાદાઓ છે એ પણ જોઈ લઈએ કઈ કઈ મર્યાદાઓ છે મર્યાદાઓમાં છે સૌથી પહેલું સ્થાપવામાં મુશ્કેલી છે વૈયક્તિક માલિકી અને ભાગીદારીની જેમ કંપનીની સ્થાપના સરળ નથી ભાગીદારી સ્વરૂપના વૈયતિક માલિકીની સ્થાપના બહુ જ સરળ આપણે જોઈતી બહુ જ સરળ છે જ્યારે કંપનીની સ્થાપના એટલી સરળ નથી કંપનીની સ્થાપના માટે ઘણી બધી વ્યક્તિઓ કે જેમને સ્થાપકો તરીકે ઓળખવામાં આવે છે તે લોકોએ તેમની સાથે જોડાવાની તૈયારી રાખવી પડે છે તે બધાય ભેગા થવું પડે અને તે જોડાવાની તૈયારી રાખવી પડે નોંધણી સમયે કાયદાની અનેક જોગવા એનું પાલન કરવું પડે છે કાયદાઓની ઘણી આંટીગુટીઓ હોય છે એ બધી જ આંટી ગુટીઓ પાર પાડવાની હોય છે એ એનું પાલન કરવાનું હોય છે કંપનીની સ્થાપના એ ખર્ચાળ અને જેમ આંટીગુટીની જરૂર પડે આંટીગુટી હોય એમ જટિલ પણ છે બરાબર છે બીજો મર્યાદા બીજી ગુપ્તતાનો અભાવ કંપનીનું સંચાલન વૈયક્તિક સામાન્ય રીતે બધી આપણે મિત્રો જોઈએ ને તો સામાન્ય રીતે બધી જ જગ્યાએ કંપનીનું આ ભાગીદારી સ્વરૂપ કામ કરતું હોય છે ત્રીજો મર્યાદા છે મિત્રો નિર્ણય પ્રક્રિયામાં વિલંબ સંગઠનના કંપની સ્વરૂપના બધા જ મહત્વના નિર્ણયો સંચાલક મંડળ દ્વારા અથવા શેર હોલ્ડર દ્વારા તેમની સભામાં લેવામાં આવે છે તેથી આથી તેની નિર્ણય પ્રક્રિયા અને સમયની દ્રષ્ટિએ ખર્ચાળ છે જો ઝડપ ઝડપથી નિર્ણય લેવાની જરૂર પડે તે એકાએક સભા તો તેની એકાએક સભાની વ્યવસ્થા કરવાનું કાર્ય મુશ્કેલ બને છે આથી નિર્ણય પ્રક્રિયામાં વિલંબને કારણે કેટલીક ધંધાકીય તકો ગુમાવવી પડે છે ચોથું છે લઘુમતી હિતોની અવગણના શેર હોલ્ડરોના બહુમતી જૂથોના પ્રતિનિધિઓ સંચાલક મંડળમાં સભ્યો બને છે શેર હોલ્ડરો કે જેઓ લઘુમતીઓ છે તેઓ સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વને મેળવી શકતા નથી પરિણામે લઘુમતી સભ્યોના હિતોની અવગણા થઈ શકે છે અને બહુમતી જૂથોના હાથે જુલમ સહન કરવો પડે છે પાંચમું છે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ સંગઠનનું કંપની સ્વરૂપ આર્થિક સત્તાના થોડાક હાથોમાં વિકેન્દ્રીકરણને ઉત્તેજન આપે છે કેટલીક વ્યક્તિઓ અનેક કંપનીઓમાં સંચાલકો બને છે અને તેમના વ્યક્તિગત હિતોની વૃદ્ધિની નીતિ ઘડે છે ગૌણ કંપનીના સર્જન માટે અન્ય કંપનીઓના શેરો ખરીદવામાં આવે છે ગૌણ કંપનીઓની સ્થાપના અને આંતર કંપની ડિરેક્ટરશીપને કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થોડા ધંધાકીય ગૃહોના હાથમાં થાય છે બહુ મહત્વનું છે મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે છઠ્ઠો મુદ્દો વ્યક્તિગત હિતનો અભાવ હોય છે કઈ રીતે એ સમજીએ વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન માલિકો પોતે જ કરે છે સંગઠનના કંપની સ્વરૂપમાં રોજબરોજનું સંચાલન પગારદાર વહીવટદારોના હાથમાં હોય છે કે જેમને કંપનીમાં કોઈ જાતનું વ્યક્તિગત હિત હોતું નથી આ બાબત કર્મચારી અભિપ્રેરણાને ઘટાડે છે અને બિન કાર્યક્ષમતામાં એ પરિણામે છે સાતમી મર્યાદા વધુ સરકારી નિયંત્રણો આપણે અગાઉ પણ જોયું બહુ આંટી વાળી પદ્ધતિ છે આમાં કંપનીએ કાયદાની અનેક જોગવાઈઓનું પાલન કરવું પડે છે જેમાંથી વૈયક્તિક માલિકી અને ભાગીદારી મુક્ત છે એ તે એ તેથી કંપનીએ કાયદાની વિવિધ જોગવાઈઓમાંના પાલનમાં ખૂબ જ સમય આપવો પડે છે અને પ્રયત્ન પણ કરવો પડે છે આઠમું છે સંચાલન એવી શક્યતા છે કે કેટલાક અપ્રામાણિક સંચાલકો બનાવટી કંપનીની સ્થાપના કરી શેરો બહાર પાડી નાણાં એકઠા કરે છે પાછળથી તેઓ નાણાં સાથે કંપનીને વિસર્જનની સ્થિતિમાં મૂકીને જતા રહે છે આ પણ એક શક્યતા છે કે ડિરેક્ટરો અને વ્યાવસાયિક મેનેજરો તેમના વ્યક્તિગત લાભ માટે કંપનીના સાધનોનો દુરુપયોગ કરે છે અને કંપનીને નુકસાનની નુકસાનીની સ્થિતિમાં મૂકી દે છે નુકસાન કરે છે આમ મિત્રો અહીં આપણે આ ટોપિકને પૂર્ણ વિરામ આપીએ છીએ આ જેના વ્યાખ્યાનમાં આપણે સંગઠનના ભાગીદારી સ્વરૂપના ફાયદાઓ એના લાભ અને મર્યાદાઓ વિશે વિગતે માહિતી મેળવી અને આ સમગ્ર વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો હવે પછીના વ્યાખ્યાનમાં એક બીજા યુનિટ ઉપર બીજા ટોપિક પર આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી રજા આપો નમસ્તે